અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યા છે. એવામાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા 4-5 દિવસથી રાજીનામાની ચાલી રહેલી ચર્ચાની વચ્ચે છેવટે આ વાતને સમર્થન મળ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સેવક તરીકે કામ કરી રહેલા પ્રદીપસિંહ વાઘેલા હવે ટાર્ગેટ થઈ રહ્યા છે. શુક્રવારે કમલમમાંથી વનવાસ અને પ્રતિબંધની ચાલેલી ચર્ચાઓ વચ્ચે મોટો ખુલાસો એવો થયો છે કે પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું છે. ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયો. તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. સૂત્રો પાસેથી મળતી માહિતીમાં જાણવા મળ્યું કે જમીન કૌભાંડને લઈ અને ભાંડુ ફૂટતા રાજીનામું લેવામાં આવ્યું. પાર્ટીમાં કૌભાંડની અને અનેક બીજી ફરિયાદો મળી, જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોની અવગણનાની પણ ફરિયાદ મળી હતી. ફરિયાદનું પોટલું દિલ્હી પહોંચ્યું અને રાજીનામું લઈ લેવા માટે આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમણે પત્રિકા વિવાદ મામલે કહ્યું, મારા થકી પ્રદેશ અધ્યક્ષને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. જે પત્રિકા વિવાદ સુરતમાં શરૂ થયો છે, એવું જ પત્રિકા યુદ્ધ અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે. હજુ આ પ્રકરણમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. આ સિવાયના ઘણા નેતાઓ પણ પત્રિકા વિવાદ સાથે જોડાયેલા છે. પ્રદીપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે એમને પત્રિકા વિવાદ વિરુદ્ધમાં એસઓજીમાં ફરિયાદ પણ કરી હતી, જેની તપાસ ચાલી રહી છે. એક તરફ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ગુજરાત ભાજપમાં પત્રિકા યુદ્ધ ચાલી રહ્યું છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરકલહ સામે આવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સુરતમાં પાટીલ અને કેટલાક ધારાસભ્યોને બદનામ કરતા આક્ષેપ સાથેની પત્રિકા કાંડ ચર્ચામાં છે, તો તે પહેલા વડોદરાના મેયર અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની પત્રિકાઓ ચર્ચામાં આવી. બંને પત્રિકા કાંડમાં પોલીસ તપાસ અને પાર્ટી કાર્યવાહી ચાલી રહી છે. જો કે આ બે ઘટના એવી બની જે શિસ્તના ચિથરા ઉડાવી રહી છે. પાર્ટીના આંતરિક ડખાની ફરિયાદો દિલ્હી સુધી પહોંચી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી. ગોવિંદનગરમાં આવેલા એક ઘરમાં ચાલુ ટીવીમાં બ્લાસ્ટ થયો. જો કે અચાનક બ્લાસ્ટ થતા ઘરમાંથી ધુમાડા નીકળતા સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમે તવાઈ બોલાવી. એસઓજીએ ફૂડ અને ડ્રગ વિભાગને સાથે રાખી કતારગામ વિસ્તારના મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા. એસઓજીએ કતારગામની રત્નમાલા કોમ્પ્લેક્સમાં આવેલી મુરલીધર મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી હતી. આ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને દવાનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજીની ટીમે મેડિકલમાંથી એલ્પ્રાઝોલમ, સ્પાઝુમ, પોક્સીવન તથા રેક્સોન ટી અને કોફિક સિરપનો જથ્થો ઉપરાંત ગર્ભપાતની 731 ટેબ્લેટ જપ્ત કરી હતી. તો સાથે જ નશાકારક સિરપની 206 નંગ બોટલ પણ જપ્ત કરવામાં આવી. એસઓજીની ટીમે મેડિકલ સ્ટોરના સંચાલક અલ્પેશ ગોહિલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.